नमस्कार विद्यार्थी मित्रों, हूँ भावेश मैं श्री स्वामीनारायण विद्यासागर स्कूल शैक्षणिक यूट्यूब चैनल अने शैक्षणिक व्हाट्सएप ग्रुप ना माध्यम थी फरी एक वक्त धोरण आठ ना दरेक विद्यार्थी भाइयों अने बहनों मातृभाषा विषय गुजराती ना आजना ऑनलाइन क्लास में फरी एक वक्त यूट्यूब चैनल अने व्हाट्सएप ग्रुप ना माध्यम थी स्वागत करूँ। विद्यार्थी मित्रों, यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब कर लेजो અને બેલ આઇકન પણ દબાવજો જેથી તમારા ધોરણના દરેક વિડિયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર જ મળી રહે। WhatsApp ગ્રુપના માધ્યમથી મોકલવામાં આવેલા દરેક વિડિયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને જે વિડિયો પસંદ આવે એને ભૂલ્યા વગર લાઈક પણ કરજો। વિષય શિક્ષકો દ્વારા તમને સમયાંતરે ઘણું બધું કામ સોંપવામાં આવશે, એ પછી પાઇકી નોટનું કામ હોય, સ્વાધ્યાય પોથીને લગતું કામ હોય, ગૃહ કાર્ય હોય, એકમ કસોટીને લગતું કામ હોય કે શાળાકીય પરીક્ષાઓને લગતું કામ હોય, આ દરેક કામ સમયસર કરતા રહેજો અને યુટ્યુબ ચેનલ સાથે ખાસ બધા વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો। આપણે અત્યાર સુધી આપણા મુખ્ય અભ્યાસક્રમના કેટલાક એકમોનો પરિચય કર્યો, એટલે કે એને સમજૂતી સાથે આપણે ભણતા આવ્યા છે। છેલ્લે આપણે સંસ્કારની શ્રીમંતા સાથે ગુજરાતીના એકમ નંબર 17 ની સ્વાધ્યાય પોથીનું કાર્ય છે એ પૂર્ણ કર્યું। આપણે જાણીએ છીએ કે દ્વિતીય સત્રમાં આપણને મુખ્ય અભ્યાસક્રમની સાથે સાથે કેટલાક પૂરક વાંચનના ગદ્ય અને પદ્ય પણ આપેલા હોય છે કે જે આપણે દ્વિતીય સત્ર દરમિયાન ભણવાના હોય છે। આપણે આઠમામાં પૂરક વાંચનના એકમ નંબર 1-5 ભણવાના છે। લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે એટલે આપણે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છીએ, તો અત્યાર સુધી ઓફલાઈન શિક્ષણમાં આપણે મુખ્ય અભ્યાસક્રમના કેટલાક ગદ્ય પદ્ય લીધા, હવે આપણે કેટલાક પૂરક વાંચન ગદ્ય પદ્યનો પરિચય કરીએ અને સાથે સાથે એના કેટલાક પ્રશ્નો અને પ્રશ્નોત્તરી પણ બાકી કરતા જઈએ। તો આજે આપણે નવું એક ગદ્ય શરૂ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે ઈચ્છાકાકા પૂરક વાંચનનો પાઠ નંબર 1। આ એક સરસ મજાની વાર્તા છે જેને ચુનીલાલ વડિયા દ્વારા આપવામાં આવેલી છે। આપણા અભ્યાસક્રમમાંથી સૌથી વધારે રમૂજ પડે એવા ગદ્યોની યાદીમાં આપણે ઈચ્છાકાકા નામના ગદ્યનો સમાવેશ કરી શકીએ। આ વાર્તામાં ઈચ્છાકાકાનું પાત્ર મુખ્ય છે, પરંતુ જ્યારે એ લગ્નમાંથી ઉતારે પાછા આવે છે ત્યારે સુવા માટે જગ્યા મળતી નથી, કડકડતી ઠંડીમાં ઓઢવાનું કાંઈ મળતું નથી, ત્યારે ઈચ્છાકાકા યુક્તિ વિચારીને પોતાની જગ્યા કરે છે। તો કઈ રીતે એમણે સુવા માટેની જગ્યા મેળવી એને સરસ રીતે રમૂજી શૈલીમાં રજૂ કર્યો હશે લેખક ચુનીલાલ મડિયાએ આ વાર્તાનો મુદ્દો। તો ચાલો આજના તાસમાં આપણે જોવાના છીએ ઈચ્છાકાકા ગદ્યના લેખક એવા ચુનીલાલ મડિયાનો ટૂંકો જીવન અને સાહિત્યિક પરિચય, સાથે સાથે આ ગદ્યની શબ્દ સમજૂતી, કેટલાક રૂઢિપ્રયોગ અને આ ગદ્યનો ટૂંકો સાર સમજીને આપણે આ ગદ્યની સમજૂતી વિસ્તારપૂર્વક મેળવતા જઈશું। તો શરૂઆત કરીએ પેજ નંબર 78 ઉપર પૂરક વાંચન એકમ નંબર 1 ઈચ્છાકાકા ચુનીલાલ મડિયા દ્વારા આપવામાં આવેલી સરસ મજાની વાર્તા। ચુનીલાલ મડિયાનો આપણે પરિચય જોઈએ। પૂરું નામ છે ચુનીલાલ કાળીદાસ મડિયા, એમનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો। ચુનીલાલ મડિયાનો જન્મ, તેઓ ગુજરાતી સાહિત્યમાં એક નવલકથાકાર તરીકે, નવલિકાકાર તરીકે, નવલિકા એટલે ટૂંકી વાર્તા, નાટ્યકાર તરીકે, વિવેચક અને એક કવિ તરીકેની નામના ધરાવતા હતા। વ્યાસનો વારસ એમના પુસ્તકોના નામ છે, આ એમની એક નવલકથા આવી હતી, નવલકથા છે, ગુગવતા પુર, શરણાઈના સુર, અંતઃસ્ત્રોતા, આ બધા એમના વાર્તા સંગ્રહોના પુસ્તકો છે, રંગદા, શૂન્યશેષ, રામલો, રોબિન હૂડ, આ બધા એમના એકાંકી અને ત્રિઅંકી નાટક છે। એકાંકી એટલે એક અંકનું નાટક, ત્રિઅંકી એટલે ત્રણ અંકનું નાટક। એમને સાહિત્ય સર્જન કરવા બદલ ઈસવીસન 1957માં રણજીત રામ સુવર્ણ ચંદ્રક પણ પ્રાપ્ત થયેલો છે। આ ઉપરાંત એમનું એક નાટ્ય સંગ્રહનું પુસ્તક હતું રંગદા, જેના માટે એમને 1947
થી 1951 ના નર્મદ સુવર્ણ ચંદ્રક થી પણ એમને સન્માનિત કરવામાં આવ્યા છે. સાહિત્ય જગતમાં એમની નામના પણ ખૂબ વિશેષ જાણીતી છે. એમને આ વાર્તામાં શું વિષય વસ્તુ આપી છે, ઘટના શું છે, ખરેખર વાર્તા શું બને છે એની ટૂંકી માહિતી આપણે જોઈએ. આ વાર્તામાં કેન્દ્ર સ્થાને ઈચ્છા કાકાનું પાત્ર છે. ઈચ્છા કાકા આ વાર્તાનું મુખ્ય પાત્ર છે. બધાની નજરમાં આ મહાશય મીઠી ઈર્ષાનું કેન્દ્ર બની ગયા છે. ઈર્ષા પણ કેવી મીઠી, ઈચ્છા કરતા બધા વ્યક્તિઓમાં મીઠી ઈર્ષાનું કેન્દ્ર બન્યા છે. બધા એની ઈર્ષા કરે છે. શા માટે? કારણ કે વરના બાપની જેમ અતિ મહત્વની વ્યક્તિ તરીકે જાનમાં આવેલા સૌનું ધ્યાન એ ખેંચે છે. વરરાજાનો બાપ એનું જેટલું મહત્વ હોય એની જેમ ઈચ્છા કરતા પણ જાનમાં આવ્યા છે અને એ રૂવા પણ એ રીતે કરી રહ્યા છે. એટલા માટે બધાને ઈર્ષા થઈ રહી છે. એક તો શિયાળાની કડકડતી ઠંડીના દિવસો અને વેવાઈને ત્યાં જાનૈયા થઈને આવેલા વરરાજા સાથે ગયેલા યુવા વર્ગની આજે એક ઈચ્છા હશે. વરરાજાની સાથે એના મિત્રો પણ ગયા હોય, યુવા વર્ગના માણસો પણ ગયા હોય, તો આ બધાની આજે ઈચ્છા કેવી છે કે લગ્નમાં મોડે સુધી હાજરી આપવાની સઘળી જવાબદારી ખબર ના પડે એ રીતે ઈચ્છા કાકાના માથે ઢોળે વેવાઈએ રાખેલા ઉતારામાં ગાડલા અને ઓઢવાનું મેળવી લઈ બને તો વધુ ને વધુ સાધનો દબાવીને રાખો જેથી ઠંડીથી રક્ષણ થાય. જાનૈયાઓએ શું વિચાર્યું કે શિયાળાનો સમય છે, વરરાજાની રાત્રિના ફેરા છે, તો રાત્રે બહુ મોડું થઈ છે, કડકડતી ઠંડીમાં ખોટું હેરાન થવું, એના કરતાં આપણે એમ કરીએ કે વરરાજા સાથે રહીને જે કાંઈ જવાબદારીઓ નિભાવવાની આવે છે એ બધી જવાબદારીઓ આપણે ઈચ્છા કાકાને સોંપી દઈએ અને આપણે શું કરશું, આપણે ખાઈ પીને ઉતારે બે જઈશું અને ઓઢવાનું પાથરવાનું ગાદલા ગોદડા જે કાંઈ મળે એ આપણી જરૂરિયાત પૂરતા અને વધારાના લઈને આપણે આરામથી સૂઈ જઈએ જેથી કરીને આપણને ઠંડી સામે થોડો આરામ મળે. પછી ભલે બીજાના ભાગે કશું ન વધે પણ આપણને જેટલા મળે એટલા લઈ લેવાના, ગાદલા મળે ગોદડા મળે જે કાંઈ મળે એ બધું આપણે ભેગું કરી લેવાનું, બીજાને મળે કે ન મળે. યુવાન હૈયાની ધીંગા મસ્તી અને ઠઠ્ઠા મશ્કરીનું સુંદર ચિત્ર શબ્દ ચિત્ર લેખકે ઉપસાવ્યું છે. યુવાન કોને કહેવાય એના સમયગાળા દરમિયાન એ પણ ધીંગા મસ્તી અને ઠઠ્ઠા મશ્કરી કઈ રીતે કરતા એનું એક સરસ સુંદર શબ્દ ચિત્ર આપણને અહીંયા આપ્યું છે. તેથી વાર્તા સળંગ રસપ્રદ બની છે, અંત સુધી માનવી ગમે તેવી વાર્તા આપણને આપી છે ચુનીલાલ મણિયાએ ઈચ્છા કાકાના શીર્ષક સાથે. ચાલો આપણે પહેલા એને શબ્દો ઝડપથી જોઈ લઈએ જેથી આપણને આ વાર્તા સમજવામાં સરળતા રહે અને આ સિવાયના શબ્દો આવશે તો એમાં આપણે સાથે સાથે પરિચય કરતા જઈશું. જાનીવાસો કોને કહેવાય? જાનીવાસો એટલે જાનનો ઉતાર, કે જ્યાં જાનને રોકવામાં આવ્યું. હલ્લો એટલે ઘસારો કે હુમલો. હિમ પડવું એટલે અતિશય ઠંડી પડવી, ખૂબ ઠંડક હોય. જળવવું એટલે ઝૂકવું, નમી ગયેલું. કાતી એટલે કતલ કરે એવી અથવા તો ઘાતક મારી નાખે એવી. ગોગડી એટલે કપડાના કકડા વગેરે ભરીને બનાવેલું હલકું અને પાતળું ઓઢણ કે પાથર, જેમાં રૂની જગ્યાએ કાપડનો ઉપયોગ કરવામાં આવેલો છે અને પાથરી પાથરીને એમાંથી ગોગડું બનાવવામાં આવેલું હોય એને કહેવાય ગોગડી. ઠૂઠવાવું એટલે ઠંડીથી અડકાઈ જવું, અકળાઈ જવું કે ધ્રુજવું, બહુ ઠંડી લાગે. રૂવાબ એટલે રોપ, અહીં એટલે અહીં, ટેશન એટલે સ્ટેશન, સામયું એટલે સામું આવવું તે, પણ અહીંયા આનો અર્થ થાય છે વાજતે ગાજતે વરરાજા જાનને સામે લેવા જવું અથવા જાનનો સત્કાર કરવો. આ એક રિવાજ છે, આપણે પણ આ રિવાજ પ્રમાણે ચાલીએ છીએ. વર બેઠ્યું એટલે વર બીડ્યું, બેડ્યું. વર અને બેડું આ કુમારિકાને માથે બેડું કે કળશ મૂકી વરને વધાવવાનો એક લગ્ન વિધિ છે જેને આપણે સામયું પણ કહીએ છીએ. તોરણ છઠ્ઠું એટલે માંડવે જઈને વરરાજાએ તોરણને સ્પર્શ કરવાનો આ એક વિધિ છે. ઓડકાર એટલે વરને કન્યા પક્ષ તરફથી મોકલાતો કંસા, એને કહેવાય ઓડકાર. મશે એટલે મશે અથવા બહાર. અટાણમાં એટલે અત્યારમાં અથવા તો ખૂબ વહેલું હોવાનો ભાવ આપણને શબ્દ બતાવે છે.
घारण એટલે ઘોર નિંદ્રા, ઊંઘથી ઘોરવું તે. પાગરણ એટલે પથારીનો સામ, પટારો એટલે મોટી પેટી. માંડવિયાઓ એટલે કન્યા પક્ષના જે માણસો એને કહેવાય માંડવિયા, વર પક્ષના હોય એને જાનૈયાઓ. પીરસણીઓ એટલે રસોઈ પીરસનારા માણસો. પહેલાના સમયમાં બુફે સિસ્ટમ નહોતી, તો પંગતમાં બેસાડવામાં આવતા, પછી એને પીરસવામાં આવતો, એને પીરસણીયા કહેવામાં આવે. સુમાર એટલે આશરે, પણ આશરેનો અર્થ આપણે લેશું વખત કે સમયના અર્થમાં. વરઘોડો એટલે વરરાજા જતા વરની સવારી, કર્ણમાં જતા વરરાજાની સવારી. અણવર એટલે વરની સાથે આવેલો એનો સાથી. આમાં ઘણું કરીને વરરાજાનો જે બનેવી હોય બહેનનો ઘરવાળો એને અણવર બનાવવામાં આવે. લૂણ ઉતારવી એટલે કે બલા દૂર કરવા, પાત્રમાં મીઠાના ગાંગડા નાખી તે માથા પર ફેરવવું, તેને કહેવાય લૂણ ઉતારવું. હથેવાળો એટલે હસ્ત મેળાપ, વર કન્યાના હસ્ત મેળાપનો આ એક વિધિ છે, જેને પરિગ્રહણ પાણી ગ્રહણ પણ કહેવામાં આવે. જો આમાં પાણી શબ્દના એની રીતે જોડણી આપેલી છે, એક આ રીતે આ હસ્વ હોય ત્યારે એનો અર્થ થાય હાથ, અને દીર્ઘ હોય ત્યારે એનો અર્થ થાય જળ. પાણી ગ્રહણ એટલે કે હાથ હસ્ત મેળાપ. કન્યાદાન એટલે કન્યાને વિધિવત પરણાવી તે અથવા તે વખતે કન્યાને અપાતી પહેરાવણી. ચોરી એટલે વર કન્યા પરણવા બેસે તે મંડપ અથવા માહેર. ખોડવું એટલે રોપવું. વાંસો એટલે બરડો અથવા તો પીઠ. અઢેલવું એટલે ટેકો દેવો. કિટસન લાઇટ આ પહેલાં હતી, જે ગેસથી બળતી હોય એક પ્રકારની બત્તી હતી. વરઘોડી એટલે નવું દંપતી, નવ દંપતી. બીડું એટલે આ શબ્દને આપણે લેશું વર પક્ષ તરફથી કન્યા પક્ષની સ્ત્રીઓને આપવામાં આવતો લાગુ. ગોત્રેજ એટલે કુળ દેવતા, તો ગોત્રજ જેને આપણે ગોત્રજ પણ કહીએ છીએ. નકોરડો એટલે કશું પણ ખાધા પીધા વિના. ફરાળ એટલે ઉપવાસમાં ખવાતા ફળો અને અન્ય વાનગી. થોડો થાકોડો એટલે થાક. બોસકી એટલે એક પ્રકારનું આ એક રેશમી કાપડ છે, આપણે આગળના પાઠમાં આનો અભ્યાસ કરી ગયા છે પહેલાના પાઠમાં. સોતું એટલે સહિત. માનાહર એટલે વેતન લીધા વગર કામ કરનારું છે, અને માનદ પણ કહેવાય. પૂર્ણું એટલે આખામાં પા ઓછું 75%. એકના ચાર સરખા ભાગમાંથી ત્રણ ભાગ જેટલું એટલે ચાર તૃતીયાંશ. સમાસ એટલે સમાવૃત્તિ અથવા તો સમાવેશ થવો. તોડ એટલે નિકાલ. ઉભડક એટલે ઊભું, અડધું ઊભું ને અડધું બેઠું, નિરાંત વગરનું બેઠેલું એને કહેવાય ઉભડક સ્થિતિ. એકથરા એટલે એક થર વાળા. એક થર એના પર બીજો થર, એક જ થર હોય તો એક થરા કહેવાય. ખપેડો એટલે ઉપરનું છાપડું. ઠાર એટલે ઠંડી અતિશય હોય તેમ. તુક્કો એટલે મનનો તરંગ. હેડકી એટલે ભારે શ્વાસનું ડચકું. લબરકી એટલે લબરકા પર શબ્દ પરથી બનેલો છે. લબરકી એટલે લબકારો, જીભને લગુક લગુક બહાર કાઢવી તે. બુંગણ એટલે ગાડામાં પાથરવાની મોત. હરમાન એટલે હનુમાનજી. બાધા એટલે માનતા કે ચાકડી આખડી. ધામ એટલે ઘામ એટલે તાપ કે ઉકળાટ કે બફાવો. બારો એટલે ઓરડાની બહાર એવી રીતે. રામ કહાણી એટલે વિતક કથા, પોતાના ઉપર વીતેલી કથા, દુઃખની કહાણી. પાંગત એટલે પથારી કે ખાટલાનો પગ તરફનો જે ભાગ હોય એને પાંગત કહેવામાં આવે. ખોડચું એટલે ઝાડનું જૂનું થડિયું કે મોટું લાકડું. રૂઢિપ્રયોગો સાથે જેટલા છે જોઈએ. ઊંટ મારવું પડે તેવી તરસ લાગવી એટલે ખૂબ જ તરસ લાગવી. રીગડી કરવી એટલે હેરાન કરવું. આડી જીભ વાગવી એટલે અવરોધ ઊભો કરવો કે ના પાડી દેવી. પચાવી પાડવું એટલે બથાવી પાડવું. ચોદરી વળવી, ચોદરી વળવી એટલે સંતોષ થવો કે તૃપ્તિ થવી. પાડ માનવું એટલે ઉપકાર કે આભાર માનવું. દાઢ બેસાડવું એટલે બચકું ભરવું. આ સિવાયના શબ્દો કે રૂઢિપ્રયોગો આવશે તો એનો પણ આપણે પરિચય કરતા જઈશું. સાથે સાથે આપણે જોઈએ આજે પેજ નંબર 78 ઉપર ઈચ્છાકાકા વિદ્યનો પહેલો ભાગ. જાનૈયાઓ જાનીવાસમાં આવી. જાનીવાસમાં એટલે ઉતારો જે આપવામાં આવેલો હતો ત્યાં જાનૈયાઓ પહોંચ્યા ત્યારે સૌને ઊંટ મારવું પડે એવી આકરી તરસ લાગી હતી. બહુ બધા તરસા થઈ ગયા. લાંબુ પંત કાપીને આવેલા રાતના તોરણ એટલે ખૂબ એને તરસ લાગેલી. છતાં પહેલું કામ પાણી પીવાનું ન કર્યું. તરસ બહુ લાગી હતી પણ કોઈ પાણી પહેલાં ન પીધું. આપણે તરસ લાગી આપણે પહેલાં પાણી પીધું, પણ આણે શું કર્યું?
પાગરણ ભર્યા હતા એ ઓરડી પર જ હલ્લો લઈ ગઈ, જે જગ્યાએ ઓઢવા પાથરવાના ગાડલા ગોદરા ભર્યા હતા એ ઓરડીમાં બધા પેલા તૂટી પડ્યા પાગરણ ભેગું કરવા માટે, પથારીનો સામાન લેવા માટે. એનું કારણ પણ હતું કે આ પોષ મહિનો હતો, કારણ કે પોષ મહિનામાં સૌથી વધારે ઠંડી પડે. એટલે પોષ મહિનો હતો એક તો, અને ઠંડી કેવી હતી, રીંગણી બાળી નાખે એવા હિમ પડતા હતા. હિમ એટલે બરફ, અતિશય ઠંડી. રીંગણી બળી જાય એના પાન સંકોસાઈ જાય એટલા બધા ઠંડા વાયરા વાય રહ્યા. તેમાં વળી ભોગ જોગે નસીબ જેવા કે જાનને ઉતારો પણ ભાદરના મધ વહેણ